બનાસકાંઠા લાખણી તાલુકાના લવાણા ગામની એક યુવતીના રમીલાબેન નામ બદલેલ છે આજથી 18 વર્ષ અગાઉ સમાજના રીતિરિવાજ મુજબ થરાદ તાલુકાના સેડલા ગામે લગ્ન થયેલ હતા એ સમય દરમિયાન બે દીકરા અને એક દીકરીનો જન્મ થયેલ હતો પરંતુ સાસરિયા દહેજ ભૂખ્યા હોય વારંવાર રૂપિયાની માંગણીઓ કરતા તેમજ તેના સાસુ સસરા વગેરે માનસિક ત્રાસ આપતા તેમજ તેનો પતિ નશાની ટેવો વાળો હોય અને ઘરેથી કાઢી મૂકતા અને વધુ રૂપિયાની માંગણી કરતા ઘરેથી ત્રણ સંતાનની માતાને ઘરેથી તગડી મૂકતા ઓશિયાળુ જિંદગી જીવી રહી છે તેમજ પોતાના સંતાનો મોટા કરી રહી છે એક બાજુ મહિલાઓ માટે સરકાર સશક્તિકરણ મહિલાઓના ઉત્થાન માટે યોજનાઓ બનાવી છે ત્યારે લાખણી તાલુકાની મહિલા સાથે માનસિક શારીરિક ત્રાસ સાથે એક કિસ્સો સામે આવ્યો છે ત્યારે મહિલા દ્વારા પોલીસ વડા સાથે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે ત્યારે મહિલા અધિકાર વિભાગ દ્વારા લાખણી તાલુકાની પીડિત મહિલાને ન્યાય અપાવશે કે કેમ અનેક સવાલો ઊભા થાય છે 18 વર્ષ લગ્ન કરી અને મને કાઢી મેલેથી કરીતી મારકુટ ખૂબ કરે છે દારૂ પીએ મારો હાહુ મારા આરો ઉપરાળા લેતા અને એને શીખડાય શીખડાય કરે કે એને રોડને કાઢી હવે આને દૂધ ઇનથી નકે પૈસા લેવા દા હું પૈસા લેવા આવી મારા ભાઈને અમે 6-8 લાખ રૂપિયા મારા ભાઈને મેં આલ્યા ઘેથી લાવીને મેં આલ્યા મારા બાપના ઘેર મારો ભાઈ એક તેને અમે 7 બેનો હતો એમ કરતા કરતા મને રાંચી બહાર કાઢી કે હમી બંદૂક ભીડાવું કે તરવાર કઢાવું તો મારા છોકરાને બચાવ અમે બરલા પાડા એટલે મારો દેશ આવે મને થોડા બા નહીં એમાં કરતા કરતા હું પાડોશી પાડોશી મોઘડા પાડો ને એટલે થોડા બા આવે પછી એની ઘરે લઈ જાય મને ઉઘાડે સવારના 5 વાગે હું ઘરે આવીને મારો આખો દાડો ધંધો કરો માજી જ રીબે અને આખો દાડો મજૂરી કરીને ઘરે આવે એટલે ખાવા પીવા મને ના હાલે ધોકો લે મારો પતિ એટલે હું વળી બારી દઉં એમ કરતા કરતા મેં નેર હવે ગોતી નેરમાંથી મને મેં દોણ કરી મારા ભાઈને મેં કીધું હવે હું કરી નેરમાં પડીને મરી દઉં છું છોકરાને લઈને હવે તો મારો કશું ફેદની ચીડી મોરી કોઈ એમ કરતા મારા ભાઈ દોણ કરી એટલે તાંતર ગાડી લઈને મને તેડવા આવ્યો અને મને મારા પિયરમાં લાવી હવે હું ચો તું મને મારી નોખી રાચી બધી રાચી થોડી થોડી ના આવી હતી પણ કોઈનો આગલો રહેતો નથી ગર્યો કોઈનો રહેતો નથી મારકૂટ મને ખૂબ કરે છે મારા શરીર ધોઈ ન છું એમ કરતા કરતા હવે મારા ભાઈને મારા બાપને કીધું કે મને માગણી કરે પૈસા નહીં આલો મારા છોકરાને ઓપડીનું ઓપરેશન કરાવું બરાબર એમ કરતા કરતા મેં પથારા 1000 રૂપિયા આલ્યા મારા ભાઈ મને અમે 3 ભાઈ બહેન છીએ અમારા અને હું અને મારા 2 ભાઈ છે હું 1 બહેન છું મારા પપ્પા દારૂ પીને રોજ મારકૂટ કરે છે મારા મમ્મીને રોજ મારે છે મારા દાદા અને દાદી એમને ચડાવે છે અને અમને કહે છે અમને નથી જોતા એટલે અમને કાઢી મૂકે છે ઘરની બહાર અમે રાત્રે રોજ બાજુવાળાને ત્યાં રહીએ છીએ અમને કોઈ ખાવા પીવા નથી આપતા અમે મજૂરી કરીને પેટ ભરીએ છીએ અમે મજૂરી કરીને આવીએ તે પણ પૈસા મારા પપ્પા લઈ લે રહ્યા છે અમે હવે અમે 3 વખત તો નેરમાં પડવા ગયા પણ મારા મામાએ કીધું કે તમે અહીંયા આવતા રહો પછી અમને મારા મામા તેડવા આવ્યા અને પછી અમે ત્યાં અહીંયા મારા મામાને ત્યાં આવી ગયા હવે અમારા મરવા સિવાય કોઈ ઓપ્શન જ નથી સાહેબ મારા હમણાં દીકરીને 15 વર્ષથી હમણાં કે મારકૂટ કર્યા છે દારૂ પી અને ખૂબ માર્યા છે તા છોકરાને હેરણ કરે છે અને મોં હમણાં કે 6-7 લાખ રૂપિયા આવ્યા છે પણ થોડા થોડા ટૂંક ટૂંક આલી ગયા પણ તોય હમણાં કે તારે હમણાં કે ખૂબ હેરણ કરે તારે અમારે હોય લોવાણા મેલી ફરીને મારી કૂટીને અને છોકરા નાના છે અને આટલો થોડો મહેરબાની કર દો અને કરવું છે 15 વર્ષથી આયુર્વેદ એડે છે 15 વર્ષથી મારે છે મારકૂટ કરે છોકરાને તગડી મેળે છે બરાબર નેરમાં પડવા છે અહીંયા મને ફોન કર્યો હું એમને તેડવા છો બરાબર મારી ઘરે લાવ્યા હોય રહેશે હવે મને એમ કહે છે ફોનમાં ધમકીઓ આલે છે ભણેજને મારી નાખવો છે તારી બેનને મારી નાખવી છે તને મારી નાખવો છે આવી મને ધમકી